चलो मित्रों, छेले आपने उदाहरण 31 सुधी जोई गया था, उदाहरण 32 थी आगे बढ़िए। उदाहरण 32 में कीधु कि एक संशोधन जूथे 1000 उपभोक्ताओं की मोजणी करी और शोध्यु कि 720 ग्राहकों उत्पादन ए पसंद करे, 450 उत्पादन बी पसंद करे। बने उत्पादन पसंद करना उपभोक्ता न्यूनतम संख्या के हे। हमें जो दरेक उपभोक्ता फरजियात आ बे माथी गमे ते वस्तु पसंद करशे एवं कहीं आपेलू नथी। जो ये आपेलू होत तो 1000 ने आपने नंबर आपे योग बी कहे, पण अहीं दरेक उपभोक्ता ओछा में ओछी एक वस्तु पसंद करशे एवं कहीं आपेलू नथी, तो पछी 1000 ने आपने नंबर आपे यू कहीशुं। नंबर ऑफ यू इज इक्वल टू 1000, नंबर ऑफ ए इज इक्वल टू 720, नंबर ऑफ बी इज इक्वल टू 450। बने उत्पादन पसंद करना उपभोक्ता न्यूनतम संख्या नंबर ऑफ ए छे बी न्यूनतम बी नंबर ऑफ ए छे बी न्यूनतम न्यूनतम संख्या। सूत्र आपने पास है नंबर ऑफ ए यू बी इज इक्वल नंबर ऑफ ए प्लस नंबर ऑफ बी माइनस नंबर ऑफ ए छेद बी। किंमत मूकी नंबर ऑफ ए तरीके 720, नंबर ऑफ बी तरीके 450 माइनस नंबर ऑफ ए छेद बी, એટલે આ થશે 1170 માઇનસ નંબર ઓફ એ છેદ બી, નંબર ઓફ એ છેદ બી ને આગળ લાવો અને પાછળ લઈ જાઓ, એટલે નંબર ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 1170 માઇનસ નંબર ઓફ એ યોગ બી। હવે નંબર ઓફ એ છેદ બી નું ન્યૂનતમ મૂલ્ય શોધવાનું કીધું છે। હવે આનું ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય તો આ જે બાદ થાય છે ભાગ કેવો હોવો જોઈએ મહત્તમ, નંબર ઓફ એ છેદ બી નું ન્યૂનતમ મૂલ્ય। ઇજિકલ ટુ 1170 માઇનસ નંબર ઓફ એ યોગ બી નું મહત્તમ મૂલ્ય। જે બાદ થાય છે એની કિંમત મહત્તમ લેવાય, 1170 માઇનસ નંબર ઓફ એ યુ બી નું મહત્તમ મૂલ્ય કેટલું, તો નંબર ઓફ યુ છે નંબર ઓફ યુ થી વધુ ના હોય કોઈ પણ મૂલ્ય સાંકેતિક કરતાં મોટું હોઈ શકે, તો 1170 માઇનસ 1000 તો આ થશે 170, તો આનું ન્યૂનતમ મૂલ્ય આ 170 મળે। ચલો જોઈ લો, એના પછી આવે છે ઉદાહરણ 33। ઉદાહરણ 33 માં કીધું છે 500 મોટર માલિક વિષયક સંશોધનમાં માલુમ પડ્યું કે એ પ્રકારની મોટરના માલિકોની સંખ્યા 400 અને બી પ્રકારના મોટરના માલિકોની સંખ્યા 200 છે, જ્યારે 50 મોટર માલિકો એ અને બી બંને પ્રકારની મોટર ધરાવે છે, શું આ માહિતી સાચી છે? હવે દરેક વ્યક્તિ પાસે મોટર હોય જ, દરેક વ્યક્તિ પાસે ઓછામાં ઓછી એક મોટર હશે જ એવું કંઈ એવું કીધું નથી, તો એનો મતલબ એ થયો કે આજે 500 છે અને નંબર ઓફ એ યોગ બી ના કહેવાય, શું કહેવાય? નંબર ઓફ યુ કહેવાય। જો દરેક વ્યક્તિ પાસે ઓછામાં ઓછી એક મોટર હોય જ એવું કીધું હોત તો પછી આ 500 નો નંબર ઓફ એ યુ બી કહે, પણ એવું કંઈ કીધું નથી તો આ 500 નો નંબર ઓફ યુ કહીશું। જો 500 નંબર ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ 500, એના પછી
नंबर ऑफ ए इज इक्वल टू 400, नंबर ऑफ पी इज इक्वल टू 200, 50 पास ए और बी बने प्रकार के मोटर छे, नंबर ऑफ ए छेद बी इज इक्वल टू 50। सो वाइनी साची छे, वाइनी साची छे कि खोटी केम नक्की करशो? जो आ त्रण आपेला छे आपणे नंबर ऑफ ए यू बी शोधी, नंबर ऑफ ए यू बी इज इक्वल टू सूत्र छे नंबर ऑफ ए प्लस नंबर ऑफ बी माइनस नंबर ऑफ ए छेद बी। नंबर ऑफ ए तरीके 400, नंबर ऑफ बी तरीके 200, नंबर ऑफ ए छेद बी तरीके 50। 600 माइनस 50 એટલે 550। બોલો શું 550 શક્ય છે? ખરા નંબર ઓફ બી તો 500 જ છે, નંબર ઓફ એ બી મોટામાં મોટું મૂલ્ય લખો તો 500 જ આવે, 500 થી વધારે હોઈ શકે ને? જે શક્ય નથી જે શક્ય નથી કારણ કારણ નંબર ઓફ એ યુ બી એ હંમેશા નંબર ઓફ યુ ની બરાબર હોય અથવા એનાથી નાના હોય, એનાથી મોટા થવા જોઈએ નહીં, એનાથી મોટા થાય છે, કારણ કે નંબર ઓફ એ યુ બી ઇઝ નોટ ગ્રેટર ધેન નંબર ઓફ યુ। જો કે આ રીતે લખો તો ચાલે, નોટ લેસ ધેન ઇક્વલ ટુ નંબર ઓફ યુ, નંબર ઓફ એ યુ બી જે છે એ નંબર ઓફ યુ ની બરાબર હોય અથવા એનાથી નાના હોય, નંબર ઓફ યુ મોટામાં મોટા, નંબર ઓફ એ યુ બી એનાથી નાના હોય તો નાના હોય, આ તો મોટા થાય છે એટલે આ શક્ય નથી। માટે આપેલ માહિતી, આપેલ માહિતી સાચી નથી, ખોટી છે, માહિતી સાચી છે તો ના સાચી નથી। चलो ना पछी उदाहरण 34, उदाहरण 34 में कीधु छे एक कॉलेज द्वारा पुरुषों की रमत में 38 चंद्र को फुटबॉल में 15 बास्केटबॉल में 20 क्रिकेट में एनायत करवामां आवे, जो आ चंद्र को कुल 58 पुरुषों ने मळ्या होय અને માત્ર 3 પુરુષોના 3 રમતના ચંદ્રકો મળ્યા હોય તો કેટલી વ્યક્તિને 3 માંથી બરાબર 2 ચંદ્રકો મળ્યા હશે? જે ઉદાહરણ 34, તારું ખાણે એ જ ઇક્વલ ટુ પહેલા ફૂટબોલ આપ્યું છે, ફૂટબોલનો ચંદ્રક મળ્યા હોય તેવા પુરુષોનો ગણ, ચંદ્રક મળ્યા હોય તેવી વ્યક્તિઓનો ગણ તેવા પુરુષોનો ગણ, ફૂટબોલ નો ચંદ્રક મળ્યા હોય તેવા પુરુષો નો ગણ અને એક બી ઇઝ ઇક્વલ ટુ બાસ્કેટબોલ નો ચંદ્રક મળ્યા હોય તેવા પુરુષો નો ગણ બી કહ્યું, અને સી ઇઝ ઇક્વલ ટુ ક્રિકેટ માં ચંદ્રકો મળ્યા હોય તેવા પુરુષો ના ગણ સી કહ્યું। તો અહીંયા કીધું છે 38 ચંદ્રકો ફૂટબોલમાં મળ્યા છે,
ફૂટબોલમાં 38 સંદર્ભો મળ્યા છે, લગ્નમાં 20 = 38. પંદર બાસ્કેટબોલ મળે, લગ્નમાં 20 = 15. 20 ક્રિકેટ મળે, નંબર ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 20. જો આ ચંદ્રકુલ કુલ 58 પુરુષોને મળ્યા છે, કુલ 58 પુરુષોને મળ્યા છે, નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ સી ઇઝ ઇક્વલ ટુ 58. માત્ર 3 પુરુષો એવા છે કે જેને ત્રણેય રમતોમાં ચંદ્રકો મળ્યા છે, નંબર ઓફ એ છે બી છેદ સી ઇઝ ઇક્વલ ટુ 3. તો કેટલી વ્યક્તિને ત્રણમાંથી બરાબર 2 ચંદ્રકો મળ્યા હશે? એટલે કે એ અને બી ફૂટબોલ બાસ્કેટબોલ બરાબર 2, એટલે એ છેદ બી, અથવા બી અને સી, અથવા સી અને એ બરાબર 2 ચંદ્રકો, આ 2 અથવા તો આ 2 અથવા તો આ 2, એવી વ્યક્તિઓની સંખ્યા કેટલી? એટલે આ સૂત્ર નંબર ઓફ બી છેદ બી પ્લસ બી છેદ સી પ્લસ બી છેદ, અલગ અલગ નહીં બેનો સરવાળો, ત્રણ માંથી બરાબર 2 ચંદ્રકો, બરાબર 2 એટલે કયા? એ અને બી હોય, અથવા તો બી અને સી, અથવા તો સી અને એ હોય, વ્યક્તિઓની સંખ્યા કેટલી? તો એના માટે તમે જો પેમ્પલેટમાં છે જે આપણો હતો આ સૂત્ર લખાયેલું છે, નંબર ઓફ એ યોગ બી યોગ સી આ સૂત્ર લખાયેલું છે, લખાયું છે નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી માઇનસ નંબર ઓફ એ છેદ બી માઇનસ નંબર ઓફ બી છેદ સી માઇનસ નંબર ઓફ સી છેદ એ પ્લસ નંબર ઓફ એ છેદ બી છેદ સી આવું સૂત્ર લખાયેલું છે. ચલો એમાં કિંમતો મૂકીએ, નંબર ઓફ એ યુ બી યુ સી 58, નંબર ઓફ બી 38, નંબર ઓફ બી 15, નંબર ઓફ સી 20, માઇનસ નંબર ઓફ એ છેદ બી માઇનસ નંબર ઓફ બી છેદ સી માઇનસ નંબર ઓફ સી છેદ એ પ્લસ નંબર ઓફ બી છેદ બી છેદ સી એટલે ચલો માઇનસ વાળા તમે બધું ના બાજુ લાવો, પ્લસ થઈ જશે, પ્લસ 58 ના બાજુ લેજો એટલે માઇનસ 58 થઈ જશે, એટલે કે નંબર ઓફ એ છેદ બી પ્લસ નંબર ઓફ બી છેદ સી પ્લસ નંબર ઓફ સી છેદ એ ઇઝ ઇક્વલ ટુ 38 પ્લસ 15 પ્લસ 20 પ્લસ 3 માઇનસ 58. તો આ સરવાળા બાદ બાકી કરી દો તો અહીંયા મળશે 58 ને બાદ કરશો એટલે માઇનસ 20 આપણે સી સુધી જશે તો આપશે 18. તો 18 વ્યક્તિઓ એવી છે કે ત્રણમાંથી બરાબર 2 ચંદ્રક મળ્યા હોય, એવી વ્યક્તિઓની સંખ્યા કેટલી? તો 18. હવે એમાં પ્રશ્નમાં આગળ પણ કીધું છે કેટલી વ્યક્તિને ત્રણમાંથી બરાબર 2 ચંદ્રકો મળ્યા હશે, તો એવી સંખ્યા આપણને 18 મળી જાય છે. આમાં કીધું છે માત્ર ત્રણમાંથી બરાબર 2 જ રમતમાં ચંદ્રકો મળ્યા પુરુષોની સંખ્યા
જવાબ ન આવે છે કઈ રીતે તમે સમજી લો, હવે થોડો વેન આકૃતિનો ઉપયોગ કરવો પડશે. જો સૌથી ગણું અહી બી સી એ છે બી વાળો ભાગ અને સી છે બે વાળો ભાગ એટલે હવે જો આ ત્રણેયનો લાઇનિંગ વાળો ટપકા વાળો અને ક્રોસ વાળો ત્રણેયનો સરવાળો કેટલો થાય છે 18. પણ આપણે તો માત્ર બરાબર બે રમતો એટલે કે એ છેદ બી વાળા ભાગની અંદર એ અને બી વાળો ભાગ આ જ લેવાનો, ત્રણેય રમત રમતા હોય ત્રણેય રમત આપતા હોય એવો ભાગ નહીં લેવાનો. આમાં બરાબર ઉલ્લેખ કરેલો છે બરાબર બે, ખાલી બે નથી કીધું, આમાં ઉલ્લેખ કરેલો છે કેટલી વ્યક્તિ ત્રણ માંથી બરાબર બે બે ચંદ્રકો મળ્યા હોય, ત્રણ માંથી બે ચંદ્રકો અને ત્રણ માંથી બરાબર બે એમાં ફેર છે. બરાબર બે નો શું? તો કે એ અને બી આ ફૂટબોલ અને બાસ્કેટબોલમાં ચંદ્રક મળ્યા હોય, ક્રિકેટમાં નહીં. બાસ્કેટબોલ અને ક્રિકેટમાં જ ચંદ્રક મળ્યા હોય, ફૂટબોલમાં નહીં. ક્રિકેટ અને ફૂટબોલમાં ચંદ્રક મળ્યા હોય તો બાસ્કેટબોલમાં નહીં. એટલે આપણે જે 18 આવે છે એમાં આ ભાગ જે છે વચ્ચેનો એ ત્રણ વખત ગણાઈ જાય છે. જુઓ આ જે ભાગ છે આ વચ્ચેનો ભાગ લાઇનિંગ વાળાની અંદર પણ આવે, ટપકા વાળાની અંદર પણ આવે, ક્રોસની અંદર પણ આવે છે. અને આ જે આ ભાગ જે છે આપણે લેવાનો નથી. બરાબર બેમાં આટલો જ ભાગ લેવો, આ બરાબર બેમાં આ ભાગ જ લેવો, બરાબર બેમાં આ ભાગ જ લેવો. આ ભાગ કેટલી વાર ગણાઈ જાય છે? ત્રણ. ત્રણેય વાળો ભાગ જે છે એ તમે જોશો એ છે બી છે સી તો હવે કીધું છે કે ત્રણ માંથી બરાબર બે ચંદ્રકો મળ્યા હોય તેવી વ્યક્તિઓની સંખ્યા, તેવા પુરુષોની સંખ્યા ત્રણ માંથી બરાબર બે ચંદ્ર મળ્યા હોય તેવા પુરુષોની સંખ્યા બરાબર બી થઈ ગયા. આ બરાબર બી સી વાળો બી અને સી વાળો એ વાળો બી આ એ અને બી વાળો આવ્યો, બી અને સી વાળો આવ્યો, સી અને એ વાળો આવ્યો, બી વાળો નહીં. બરાબર બે નો મતલબ આવો થાય ત્રણ માંથી બરાબર બે ચંદ્રક મળ્યા હોય. આનો મતલબ કઈ રીતે? કે એ અને બી નો ચંદ્રક મળ્યા હોય, સી નો ના મળ્યા હોય એનો ઉલ્લેખ કરવાનો, ન મળ્યા એનો ડેસ થી. બી અને સી નો ચંદ્રક મળ્યા હોય એવો ન મળ્યા હોય તો એનો ડેસ થી. સી અને એ નો મળ્યા હોય બી નો ન મળ્યા હોય તો બી નો ડેસ થી. હવે ડેશ કાઢી નાખવું છે, ડેશ કાઢી નાખવો છે, જેના પર ડેશ નથી એમાંથી બાદ કરો. વસ્તુ તો યાદ છે, ડેશ કાઢી નાખવા છે. નંબર ઓફ એ છે બી માંથી નંબર ઓફ એ છે બી છે સી બાદ કરો, આ ડેશ નીકળી જાય. અહીંયા પણ ડેશ કાઢવા છે,
જેના પર ડેશ નથી આવતી વાત કરો બી છેદ સી મથી બી છેદ સી છેદ એ બાદ કરો આ ડેશ નથી થઈ ગયો અને બીજા નંબર અહીંયા કોઈ બી ની કોઈ ડેશ કાઢી નાખવું છે તો જેના પર ડેશ નથી એમાંથી બાદ કરો સી છેદ એ છેદ બી ડેશ નથી એમાંથી બાદ કરો સી છેદ એ માંથી સી છેદ એ છેદ બી બાદ કરો અને સ્ટાર્ટ કરો અને એસ થાય ને સ્ટાર્ટ કરો એટલે એસ તો ડાડે એસ નું બનવું પડે તો હવે તમે જો નંબર ઓફ એ છેદ બી પ્લસ નંબર ઓફ બી છેદ સી પ્લસ નંબર ઓફ સી છેદ એ માઇનસ નંબર ઓફ એ છેદ બી છેદ સી એક વાર નંબર ઓફ એ છેદ બી છેદ સી બે વાર નંબર ઓફ એ છેદ બી છેદ સી ત્રણ વાર અને ત્રણ વાર નંબર ઓફ એ છેદ બી છેદ સી આવે જે વેલા કૃતિનું પણ આપણે જોઈ ગયા કે આપણે આ ભાગ જ શોધવાનો છે આ જે છે એ છેદ બી છેદ સી ત્રણ વાર આવી જાય છે એ વાત કરતા આ સરવાળો આપણે મેળવેલો છે કેટલો 18 18 માઇનસ 3 નંબર ઓફ એ છેદ બી છેદ સી ત્રણ 18 માઇનસ 9 એટલે 9 અને જવાબ 18 નો એકમ 9 કારણ કે આમાં પૂછ્યું છે 3 માંથી બરાબર 2 બરાબર 2 ચંદ્રક માં ગયા હોય તેનો મતલબ એ થયો કે 3 3 ચંદ્રક વાળા આમાં આવવા જોઈએ ને તો એ છે બી ની અંદર આપણે એ ને બી નો સી વાળો ભાગ પણ આવી જતો હતો જુઓ બી અને સી નો છેદ લઈએ ને તો એમાં એ વાળો ભાગ પણ આવી જાય સી અને એ નો છેદ લઈએ ને તો એમાં બી વાળો ભાગ પણ આવી જાય પણ અહીંયા કીધું કે એ ને છેદ એ છેદ બી નો એ છેદ બી જ એમાં સી વાળો ભાગ ના આવવો જોઈએ તો આપણે શું કરવું એ છેદ બી માંથી ત્રણે ના છેદ વાળો ભાગ બાદ કરીએ બી અને સી નો છેદ લેવાનો એમાં એ વાળો ભાગ નહીં અને સી અને એ નો છેદ લો તો એ વખતે બી વાળો ભાગ નહીં આ રીતે આકૃતિ સમજવા માટે છે ન દોરો તો પણ ચાલે કઈ ફરજિયાત નથી આકૃતિ આ રીતે તમારે ગણતરી સમજવી કે પહેલા તમારે આ રીતે 18 મેળવી દેવા ત્રણ માંથી બરાબર બે ચંદ્રક મળતા હોય તેવા પુરુષોની સંખ્યા અને બરાબર બે કીધું હોય તેનો મતલબ એ થયો કે એ છે બી હોય તેનો સી લેવાના નહીં એટલે ડેશ સી ડેશ સી ડેશ બી અને સી નો છેદ લેતા હોય ત્યારે એ વાળો ભાગ લેવાનો નથી અને સી અને એ નો છેદ લેતા હોય ત્યારે બી વાળો લેવાનો ચલો હવે અહીં ઉદાહરણ બધા પૂરા થયા હવે સ્વાધ્યાય એનો પહેલો દાખલો ગણ આપેલા છે એ બી સી ડી કયો ગણ કોનો ઉપગણ છે નક્કી કરવાનું છે હવે ગણ એ જે આપેલું છે ગુણધર્મના સ્વરૂપમાં આપેલું છે એની યાદીના સ્વરૂપમાં ફેરવી ગણ એ આ રીતનું આપેલું છે એક્સ ઇઝ ધેટ એક્સ બિલોંગ્સ ટુ આર અને એક્સ સ્ક્વેર માઇનસ આર એક્સ પ્લસ બાર ઇઝ ઇક્વલ ટુ બી આ સમીકરણનું સમાધાન કરે એટલે છે કે બધો ગણ અને ગણ એ કહીશું હવે જો એ એક્સ સ્ક્વેર માઇનસ આઠ એક્સ પ્લસ બાર ઇઝ ઇક્વલ ટુ ઝીરો અહીં એક્સ ની કિંમત શોધવી હોય તો ત્રણ બધા ચાર પદ કરીને બરો બાર બાર ને અભી ભાગ પાડો સરવાળો આઠ થાય છ દુ બાર છ દુ આઠ એક્સ સ્ક્વેર માઇનસ છ એક્સ માઇનસ બી એક્સ પ્લસ બાર ઇક્વલ ટુ ઝીરો માઇનસ આઠ એક્સ તમે ભાગ માઇનસ છ એક્સ માઇનસ બી એક્સ આ ડિમોલ સામાન્ય કરો આ ડિમોલ સામાન્ય સામાન્ય
बनने में x माइनस छह सामान्य कारण है, तो यहाँ आपसे x माइनस टू इक्वल टू जीरो, इसलिए x माइनस छह इक्वल टू जीरो और x माइनस टू इक्वल टू जीरो, तो x इक्वल टू छह और x इक्वल टू टू, तो x के बीच में तो आपसे टू और सिक्स बनने आर्मों से, तो घर ये कष्ट का है मतलब कि आपने गुण धर्म स्वरूप छे અને આગળ સ્વરૂપ લખો તો ગણ એ ઇક્વલ ટુ બે ઘટકો આવશે એક્સ બી કે ટુ અને સિક્સ ગણ બી તમને આપેલું છે સીધે સીધે બે ચાર છ સી આપ્યું છે બે ચાર છ આઠ નવ સુધી चलो क्या गण कर गूगल से नक्की कर चलो स्पष्ट है चलो एना बने घटको बीमो तो हाँ तो चलो पहले तो आप उपगण बी कहवा એના બધા ઘટકો સી માં છે તો આ છે એ ઉપગણ સી કહેવાય એના બધા ઘટકો ડી માં છે તો ના એના બધા ઘટકો ડી માં નથી એટલે એ ઉપગણ ડી કહેવાય ને એ ઉપગણ બી કહેવાય એ ઉપગણ સી કહેવાય ચલો બી માટે પૂછા બી ના બધા ઘટકો એ માં છે તો ના બી નો ઘટક ચાર આવો નથી બી ઉપગણ એ નથી બી ઉપગણ સી કહેવાય તો હા કહેવાય બી ના બધા ઘટકો સી માં છે એટલે બી ઉપગણ સી કહેવાય બી ઉપગણ ડી કહેવાય તો ના બી ના બધા ઘટકો ડી માં નથી કે બી ઉપગણ ડી ના કહેવાય બી માટે આ એક છે ચલો સી માટે વિચાર સી ના બધા ઘટકો એ માં કહેવાય તો ના સી ના બધા ઘટકો બી માં ના સી ના બધા ઘટકો ડી માં ના સી તો મોટો ગણ છે અનંત ગણ છે સી ના બધા ઘટકો એ બી નો કે ડી નો નથી એટલે સી કોઈનો ઉપગણ ન થાય ડી ડી ના બધા ઘટકો એ માં છે તો હા છે ડી ઉપગણ એ કહેવાય ડી ના બધા ઘટકો બી માં છે તો હા ડી ઉપગણ બી કહેવાય ડી ના બધા ઘટકો સી માં છે તો હા ડી ઉપગણ સી કહેવાય ડી બધા નો ઉપગણ થશે બાકી એક જ ઘટક છે છ અને છ આમાં છે આમાં છે આમાં છે તો કયો ગણ કોનો ઉપગણ છે આ તો નક્કી થઈ જાય છે ચલો આના પછી બીજો દાખલો બીજા દાખલામાં છ વિધાનો આપેલા છે કયું વિધાન સાચું છે ને કયું ખોટું છે નક્કી કરવાનું છે દાખલા વિચારો કે જો x belongs to a અને a belongs to b તો x belongs to b સાચું કે ખોટું હવે આવો તમને આ નિયમ કે બોલવું જોઈએ કે ઘટક જે છે ઘટક belongs to ગણ ગણ ઉપગણ ગણ ગણ બિલોંગ્સ ટુ કાર્ય એટલે કે એક્સ બિલોંગ્સ ટુ એ કહેવાય પછી એ ઉપગણ બી કહેવાય અને એ બિલોંગ્સ ટુ લખવું હોય તો પી બી થાય ગણ આગળ જો આપણે બિલોંગ્સ ટુ લખવું હોય તો કાત્ય અને મતલબ આવો હવે જુઓ બિલોંગ્સ ટુ કયો આવે ઉપગણ કયો આવે તમને ખબર હોવી જોઈએ એ ખબર હોય તો તમે સાચું છે કે ખોટું ખબર પડે છે આ એક્સ બિલોંગ્સ ટુ એ સાચું શું એ બિલોંગ્સ ટુ બી સાચું એ બિલોંગ્સ ટુ ના એ ઉપગણ બી આવવું જોઈએ એ બિલોંગ્સ ટુ બી ખોટું છે આ ખોટું લખેલું છે તો આ ખોટું છે અસર કેમ તો અહીંયા જો એક્સ બિલોંગ્સ ટુ એ અને એ ઉપગણ બી તો એક્સ બિલોંગ્સ ટુ બી કહેવાય જો એ ઉપગણની નિશાની હોય તો આ વાક્ય સાચું થઈ જાય
जो भी जो। जो ये उपकरण भी बी बिलोंग्स टू सी, तो ए बिलोंग्स टू सी, हमने ख्याल आ गया कि आ बी और सी बने गण है, तो सी बने गण हो, एक गण बीजा गण में आए हो तो बिलोंग्स टू आए, उपगण आए, उपगण आए, तो अहियाँ जब बिलोंग्स टू लगते हैं तो आप खुद बराबर सी આ સાચું, કારણ કે એના બધા ઘટકો બી માં હોય, બીના બધા ઘટકો સી માં હોય, એના સી માં આવે તો સત્ય. ચોથું, એના બધા ઘટકો બી માં નથી, એ નોટ ઉપકરણ બી, બીના બધા ઘટકો સી માં નથી, તો શું એના બધા ઘટકો સી માં ન હોય? તો આ વિધાનમાં અસત્ય કેમ? તો ઉદાહરણ દ્વારા સમજી આકૃતિ સમજવું તો અસત્ય છે, ખોટું છે. એ ઉદાહરણ લઈ રાત્રિ કે એ જ ઇક્વલ ટુ વન, બી જ ઇક્વલ ટુ ટુ, થ્રી છઠ્ઠું, એ ઉપગણ બી, એક્સ નોટ બિલોંગ્સ ટુ બી, એક્સ નોટ બિલોંગ્સ ટુ એ, બંને વિશે વિચાર. દાખલા બીજાનો પાંચમો અને છઠ્ઠો, એક સાચું છે ને એક ખોટું છે, કઈ રીતે તમે વિચારો? હવે એ બંને ચર્ચા, એના પછી સ્વાધ્યાય એકના બાકીના દાખલાની ચર્ચા આપણે આવતીકાલે આગળ કરીશું. આજે આટલા સુધી રાખીએ છીએ.